જયરાજસિંહ કોંગ્રેસ છોડી અને કેસરિયા કરશે તે વાતના પણ સંકેત આપી રહ્યા છે અગાઉ પણ જયરાજસિંઘે કોંગ્રેસ પ્રત્યેની નારાજગી તેઓ વ્યક્ત કરી ચૂક્યા છે બે હાજર સત્તરની ચૂંટણીમાં કોંગ્રેસને સિત્યોતેર બેઠક મળી હતી પણ પછી કોંગ્રેસ સંકેલાતી ગઈ કોંગ્રેસની આ જીત પાછળ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત જવાબદાર હતા પરંતુ બે હાજર સત્તરમાં ઉત્તર ગુજરાતમાં જે અસર હતી તે બે હાજર ઓગણીસની વિધાનસભા ચૂંટણીમાં જોવા ન મળી વર્તમાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ઉત્તર ગુજરાતમાંથી આવે છે પણ ઉત્તર ગુજરાતમાં જ જગદીશ ઠાકોર પક્ષને નથી રાખી શક્યા સ્વચ્છ પ્રતિભા ધરાવતા ક્ષત્રિય સમાજનો યુવા ચહેરો અને તાકાતથી લોક પ્રશ્નો માટે સતત ઉભા રહેતા અડીખમ નેતા પક્ષ છોડવાના સંકેત આપી રહ્યા છે કોંગ્રેસમાં નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની નિમણૂક થઈ હતી અને ત્યારે પણ કેટલાક દિગ્ગજ ધારાસભ્યો નેતાઓ ગાયબ હતા જેમની ઓછી હાજરીથી અટકળો વહેતી થઈ હતી અને ત્યારબાદ શહેઝાદ ખાન પઠાણની અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના પદે વરણી થઈ હતી ત્યારે પણ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો હતો હવે ફરી કોંગ્રેસનો કકડાટ બહાર આવ્યો છે ત્યારે આ મુદ્દે આપણે ચર્ચા કરીએ કે કોંગ્રેસના કબીલામાં કકડાટ કેમ

રહેવું છે કે નથી રહેવું અસમંજસમાં ના જેને નથી ગમતું જેને યોગ્ય નથી લાગતું એ પોતાની જગ્યાઓ કરી શકે છે છેલ્લા પાંચ સાત વર્ષના એપિસોડ આપ જોઈ રહ્યા છો એ એપિસોડ બનવાના અને એને અમે ક્યાંય રોકી નહીં શકીએ તો આકરા શબ્દોમાં કહ્યું છે કે કોંગ્રેસને નચાવવાનું બંધ કરો જો તમને યોગ્ય ન લાગતું હોય તો તમે તમારી જગ્યા કરીને જઈ શકો છો અને જે જવાના છે તેમને કદાચ કોઈ રોકી પણ પણ શકે એ વાત એટલી સાચી છે આ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું અને ચર્ચા એટલા માટે પણ યોગ્ય છે કારણ કે વિધાનસભા ચૂંટણીનું આ વર્ષ છે અને તે સમયે જ પક્ષ પલટા અથવા તો ઉથલપાથલ જે થાય તેના લીધે રાજકીય કઈ રીતે અસર થશે જનતામાં કયા પ્રકારનો મેસેજ જશે તે પણ જાણવું એટલા માટે જરૂરી છે આપણી સાથે કોંગ્રેસ તરફથી આપણી સાથે કમલેશભાઈ પટેલ ચર્ચા અમારી સાથે જોડાયા છે કિશનસિંહ આપની સાથે बीजेपी તરફથી આપની સાથે છે બંને પ્રવક્તાનું સ્વાગત છે કરસનબાપુ આપની સાથે આમ આદમી બંધ કરો જેવું હોય તો જઈ શકો છો જ્યાં સુધી કોંગ્રેસની લાગે વળગે છે ત્યાં સુધી કોંગ્રેસ એક વિચારધારા છે 135 વર્ષ જૂની પાર્ટી છે પાર્ટીમાં ક્યારે અપ ડાઉન આવતા રહ્યા છે ભવિષ્યમાં પણ આવી શકે છે પણ પાર્ટી અડીખમ જ રહે છે કારણ કે પાર્ટીમાં કોઈ એક બે કે પાંચ વ્યક્તિઓથી પાર્ટી બનતી નથી અને પાર્ટી પર એમનું દબાણ ચાલતું નથી એટલે આ ચૂંટણીનું વરસ એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી પોતે હેપતા પેલી હેપપર પેલું થઈ ગયેલી છે તો હા હથપડ થઈ ગયેલી છે તો એમાં એ લોકોને પોતાના કાર્યકરોને બાજુમાં મૂકી અને અન્ય પાર્ટીના આગેવાનો કાર્યકરોને લાવવા પડે એ ભારતીય જનતા પાર્ટીની મજબૂરી છે અને એ મજબૂરી સરે આમ દેખાઈ આવે છે અને એટલા માટે મજબૂરી છે કે જ્યારે એમના નવનિયુક્ત પ્રમુખ તરીકે નિમણૂક થઈ સી આર પાટીલે તો અત્યાર સુધીમાં કદાચ કેટલી વાર બોલી ચૂક્યા છે કે અમારે અન્ય રાજકીય પાર્ટીમાંથી કોઈ પણ આગેવાનો કે કાર્યકરોને લાવવાની જરૂર નથી

કોંગ્રેસે છોડી રહ્યા છે એમની નિષ્ફળતાનો આજે સ્વીકાર કરી લીધો ઇન્સ્ટીડ ઓફ એ કહેવાના બદલે જો વિચારધારાને ભરેલી પાર્ટી હોત ગ્રાન્ડ ઓલ પાર્ટી હોત તો એમ કે અમે મનાવી લઈશું એમ કે અમે જે પણ એમને અડચણો છે અડચણો જાણવાનો પ્રયત્ન કરીશું પણ સી એમનો ઇન્ટરનલ મામલો છે મારું બોલું યોગ્ય નહીં દેખાય ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ ભલે જયરાજસિંહ બહુ લેટ સમજ આવી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એમને સમજ આવતી હોય ભારતીય ક્યારે ક્યારે કોઈને ક્યાંય નથી લઈ ગયું આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી ની વિકાસ ની રાજનીતિ સમાન તકો ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ પૂરું પાડે છે અમે કષ્ટભર્યા વાતાવરણમાં પણ અમારા યુવા નેતૃત્વને આગળ કર્યું અમે અમારા જે જે સિનિયર્સ છે સિનિયર્સ અમારા સિનિયર્સના માર્ગદર્શન નીચે અમારું યુવા નેતૃત્વ તૈયાર થઈ રહ્યું છે અમે સમયને બદલાતા સમયની સાથે સાથે રાજનીતિને પણ બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ યુવાનોના હાથમાં સુકાન સોંપી રહ્યા છીએ પરિવર્તનો 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 સ્વીકાર કરી રહ્યા છીએ દેવસિંહજી અને જયરાજસિંહજી આઈ મીન એકબીજાને ઓળખે છે મિત્રો છે એ મુલાકાત હોઈ શકે છે કોઈ મુલાકાત ને આપણે બીજી કોઈ રીતે મુલવી આઈ થિંક યોગ્ય નથી પણ

આંધ્રપ્રદેશ માં બી ગયા ગુજરાત માં ભી ગયા છે રાજ્યો માં ભી ગયા છે ભાઈ એવું નથી આ ચૂંટણીની પ્રક્રિયામાં સમય સમય અત્યારે ભૂતકાળમાં વર્તમાનમાં અને અત્યારે મારે સમજવું છે મહેશભાઈ આપણી સાથે છે મહેશભાઈ સમજવું છે જયારે તમે સત્તામાં ન હોય તો શું આપી શકો વધારે વધારે કદાચ તમે કોઈ આપી શકો ઇન્ટરનલ જે પણ તમારી પાર્ટી હોય અને બીજું કે જ્યારે વિધાનસભા ચૂંટણી આવે તો ટિકિટ આપી શકો અહીંયા શું લાગી રહ્યું છે ટિકિટની આ માથાકૂટ લાગી રહી છે ટિકિટની માથાકૂટ જ કારણ કે તમે ભલે કોઈ પણ રાજકીય પાર્ટીઓ વિચારધારાની વાત કરતી હોય હા અને સેવાની વાત કરતી હોય પણ આપણે જાણીએ છીએ કે એવું નથી હોતું એ લાલચ માટે જ આવું થતું હોય છે તમે જુઓ ને એને માત્ર આમ પાર્ટીના જ માણસોને શું કામ વાત કરો છો અધિકારીઓ જુઓ આઈએસ આઈપીએસ વોલન્ટરી રિટાયરમેન્ટ લઈ લે પાર્ટીમાં સામેલ થાય એને મંત્રી બધું મળે ટિકિટ મળે આ શું બતાવે છે અને એમણે શું સેવા કરી પાર્ટીની એમણે કોઈ સેવા નથી કરી જે પાર્ટીઓમાં વર્ષોથી કાર્યકરો કામ કરતા હોય એને વંચિત હોય અને પેલો આઈએસ કે આઈપીએસ વોલન્ટરી રિટાયરમેન્ટ લઈ લે અને ત્રીજા દિવસે પાર્ટીમાં સામેલ થાય મંત્રી પણ થઈ જાય તો તો એનો મતલબ શું થયો કે વિચારધારા ક્યાં છે તેનો મતલબ એવો પણ થયો કે એ અધિકારી એ જે તે પાર્ટીમાં નથી પણ એ પાર્ટી વતી જ કામ કરતો હતો એટલે આમાં વિચારધારા જેવું કંઈ હોતું નથી આ સત્તા લાલચું હોય છે એટલે એ જયારે પાર્ટી બનતી હોય ત્યારે ચોક્કસ વિચારધારા એના ઓબ્જેક્ટિવ હોય છે એના ગોલ હોય છે બધું હોય છે પણ અત્યારે તો માત્ર સત્તા લાલચા દેખાય છે બહુ ક્લિયર કરી દેખાય છે નહીં તો જયરાજસિંહના કેસમાં શું લાગી રહ્યું છે કારણ કે બે હજાર બારમાં સત્તરમાં તેઓએ ખેરાલુ સીટ પરથી ટિકિટની માંગણી કરી હતી તેમનો મેડ ન પડ્યો એટલે આખરે હવે એમને એવું લાગ્યું કે હવે બે હજાર બાવીસમાં તો મારે લડવું જ છે આ પાર્ટી ન લડાવે તો પછી બીજેપીમાં જઈને લડવું જોઈએ સંધ્યા એકદમ સાચી વાત છે કે અમારી સાથે જ એક ચેનલમાં ઇન્ટરવ્યુ ચર્ચામાં હતા જયરાજસિંહ એમણે આક્રોશ વ્યક્ત કરેલો કે હું આટલી બધી સેવા કરું છું મને ટિકિટ કેમ નહીં એટલે પાર્ટીમાં તમે સેવા કરવા આવો છો તમે બીજી બધી રીતે પણ સેવા કરી શકો જો કરવી હોય તો હું તો કહું છું પાર્ટી સિવાય બી અમારા જેવા લોકો વગર કોઈ હોદ્દા સિવાય ભારતના નાગરિક તરીકે એક ફરજોના ભાગ રૂપે અમે પાર્લામેન્ટની પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ વિધાનસભાની પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ જુદા જુદા બિલોમાં અમે કોમેન્ટ્સ આપીએ છીએ તો તમે કોઈ પણ રીતે ભારતના રાજકારણમાં અને લોકશાહીમાં કામ કરી શકો છો એવું નથી કે પાર્ટીમાં હો તો જ કરી શકો અમુક હોદ્દા હોય તો જ કરી શકો એટલે આ સત્તા લાલચા બહુ ચોખ્ખી દેખાય છે અને એમાં તો નિવાજ એવું સ્પષ્ટ છે બે પગે ચાલવાવાળો માણસ અસ્થિર ના હોય અને ધાન્ય ખાતો હોય એને ખબર પડે કે આ શું થઈ રહ્યું છે જી 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 ઠીક છે આ તો એક પક્ષ થયો પરંતુ જો જયરાસિંહની નજરે જોઈએ તો એમના મતે તો એવું છે કે આટલો સમય મેં પાર્ટીને આપ્યો છે તો પછી ખાલી ઝંડો લઈને ફરવા માટે નથી આપ્યો સત્તા એમને પણ હોવી જોઈએ કે મને પણ કંઈક મળવું જોઈએ કદાચ એમના મતે આવું પણ હોય શકે બાપુ કારણ કે આ તો આ આ જે છે આ આ જે ઘટનાક્રમ છે આજે કોંગ્રેસમાં થઈ રહ્યો છે આજે પણ બે નેતા જોડાયા છે ઉત્તર ગુજરાત તરફથી જયરાસિંહનું નામ પણ આવી રહ્યું છે કે બીજેપીમાં જોડાઈ શકે છે તમારા તે આપણ આજ થઈ રહ્યું છે સૂરતમાં જે થયું ભાંગફોડ થઈ છે શું લાગે છે આ બીજેપી નું કોઈ કાવતરું છે રાજનીતિ નું અથવા તો સોકઠા ગોઠવી રહી છે બીજેપી કે બંને જગ્યાએ તોડો ને સત્તામાં આવો ગમે તે રીતે જી જો રાજકીય પાર્ટીઓમાં આવન જાવન એ સહજ અને સ્વાભાવિક હોય છે પણ કોઈ એક વ્યક્તિ તમે હમણાં જે વાત કરીએ એ પ્રમાણે એમની રીતે નિર્ણય લે કે કોઈ એક પાર્ટી છોડે અને બીજી પાર્ટી પેલું કરે તો એમાં લોકશાહીમાં અને એમાં કંઈક ખોટું નથી પણ આમાં સ્પષ્ટ દેખાય છે હું તમને એક વાક્યમાં અમારી સ્પષ્ટતા કરી દઉં તો અમે તો નવા છીએ અને અમે આમ છાતી ઠોકીને કહીએ છીએ કે સોનું શુદ્ધ થઈ રહ્યું છે અમને સત્તાની એવી કોઈ ઉતાવળ નથી અમે જે કંઈ જઈ રહ્યા છે પ્રાથમિક રિક્વાયરમેન્ટ પર જઈ રહ્યા છીએ પણ તમારો જે પ્રશ્ન છે કે આવું શા માટે પણ આમાં સ્પષ્ટ દેખાય છે કે નો ડાઉટ કોંગ્રેસમાં ક્યાંક અસંતોષ તમે કહ્યું એ પ્રમાણે જે પોતે સોમાની માણસ છે અને એમની જે માંગ અને એમનું ટૂંકમાં જેટલી મહેનત કરી હોય એની સામે જે મળવું જોઈએ એ ના મળ્યું હોય એટલે એમણે આવું બધું વિચાર્યું હોય પણ મુખ્ય વાત એ બીજેપીની છે કે બીજેપી હદ કરે છે અને સ્પષ્ટ ડર દેખાય છે બેન માર્ચ મહિનામાં જયારે પાંચ રાજ્યોના રિઝલ્ટ આવે ને એ રિઝલ્ટ શું આવવાના છે એ બીજેપી ની ટોપની નેતાગીરીને ગંધ આવી ગઈ છે અને ગુજરાત 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 કરીને જે આખા લોકશાહીમાં માં આખા દેશમાં જે વાતો કરી છે ગુજરાતમાં પેલા પાંચ રાજ્યોની ઇફેક્ટ તાકાત ગુજરાતમાં પડવાની છે અને પોતાનું નાક બચાવવા માટે જેટલું થાય એટલું પાર્ટી ખેંચો એક બાજુ દાવો કરીએ છીએ કે અમે એટલા કામો કર્યા છે તો આવા ખેંચા ખેંચી કરવાની ક્યાં જરૂર છે લોકશાહીમાં લોકો બધું જ સમજે છે તમારું કામ બતાવો તમને મત આપશે એ એ આજે એમનો સમય નથી એ લોકો અસ્ત તરફ જઈ રહ્યા છે અને

બહાર આવે છે બીજેપી માં એ રીતે બહાર નથી આવતો એ સાચવી લે છે કઈ રીતે સાચવી લે છે મેનેજમેન્ટ પણ શીખવાની જરૂર છે અન્ય પાર્ટીઓ એ બ્રેક માટે રોકાઈએ